ભરૂચના ધોળીકુઈ બજારમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે ગયેલા નગરપાલિકાના પ્રમુખ તેમજ ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનોને પ્રાથમિક સુવિધાના મુદ્દે સ્થાનિક લોકોએ હાઈ હાઈ બોલાવી હોબાળો મચાવી ધક્કે ચડાવવાના ચકચાર પ્રકરણમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ આ પ્રકરણમાં 8 જેટલા યુવાનો સામે રાયોટિંગ તેમજ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ સાયબર ક્રાઇમ હેઠળ ભરૂચ એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ભરૂચ લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના પ્રચાર માટે નગરપાલિકાના પ્રમુખ સુરભી તંબાકુવાલા તથા ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના ભાજપના કાર્યકર્તાઓ ધોળીકુઈ વિસ્તારમાં ગયા હતા. તે વખતે સ્થાનિક રહેશો નગરપાલિકા દ્વારા તેમના કામો કરવામાં આવતા નથી તેવો આક્ષેપ કરી પ્રચારમાં આવેલા ભાજપના હોદ્દેદારો સામે સૂત્રોચ્ચારો કરી હાઈ હાઈ બોલાવી હતી. જ્યારે આ ઘટનાના વિડીયો કોઈએ મોબાઈલમાં ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ અંગે નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલાએ હંગામો કરનાર એવા ધોળીકુઈ વિસ્તારના 8 યુવાનો સામે રાયોટિંગ તેમજ સાયબર ક્રાઇમ એક્ટ હેઠળની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. જોકે ભાજપ દ્વારા મામલો થાળે પાડવાના બદલે પોલીસ ફરિયાદ નોંધાવતા આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. જોકે ભાજપની પોલીસ ફરિયાદ બાદ સામે પક્ષે સ્થાનિક એક મહિલાએ પણ નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય તેમજ ભાજપા હોદ્દેદારો સામે ધાકધમકી આપી હોવાની ફરિયાદ નોંધવા માટે જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી કરી છે.